એ આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે રહેઠાણ એટલે આપણે કહી શકીએ છીએ કે આપણું ઘર આપણે ઘરમાં રહીએ છીએ તો આપણું રહેઠાણ એ કહી શકીએ છીએ તો ઘર આપણને સેના સામે રક્ષણ આપે છે તો ઘર આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે ઘર સેનું સેનું બને છે તો ઘર એટલે કે આપણું જે મકાન હોય છે એ ઈંટો રેતી કપચી સિમેન્ટ પાણી વગેરેથી બનાવવામાં આવે છે તેમાં લાકડું અને લોખંડનો પણ ઉપયોગ થાય છે તો આપણે જોઈએ પહાડી રહેથાણ વિશે હવે આપણે જોઈશું રહેથાણ એ તો આપણને ખબર છે હવે આપણે પહાડી રહેથાણ વિશેની ચર્ચાઓ કરીશું તો એક મુસાફરની વાત આપણે જોઈએ હું છું ગૌરવ જાની અને આ છે લોનર મારી મોટરસાઇકલ અને મારી મિત્ર તો અહીં આપણને જે ચિત્રમાં દેખાય છે એ કોણ છે તો આ છે ગૌરવ અને આ લોનર છે એની જે મોટર સાયકલ છે એ કોણ છે લોનર આ છે મારી લોનર મારી મોટર સાયકલ અને મારી મિત્ર એ ગૌરવની મિત્ર પણ છે અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય એકલો રહેવા પરંતુ મારી મોટર સાયકલ એકલી નથી અંગ્રેજીમાં લોનરનો અર્થ શું થાય છે મિત્રો એવો પ્રશ્ન થાય છે તો અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે કે એકલો રહેવા વાળો પરંતુ એની જે મોટર છે એકલી નથી હું દરરોજ તેની સાથે જ રહું છું જે ગૌરવ છે એ રોજ એમની મોટરસાઇકલ જે લોનર છે એની સાથે જ રહે છે અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ અમે બંને એટલે કોણ મિત્રો તો અમે બંને એટલે લોનર અને ગૌરવ લોનર એટલે એમની તો એ બંને જણ મુંબઈની જે ગીચ વસ્તીઓ છે આપણે જોઈ શકીએ છીએ કે મુંબઈમાં કેટલી ગીચ વસ્તી હોય છે તો ગીચ અને જે કોલાહલભરી શેરીઓ છે ઊંચી નીચી વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ પ્રદેશોમાં ફરવાનો શોખ છે તો તો લોનરને અને જે ગૌરવને ગૌરવને દેશના સુંદર વિવિધ પ્રદેશોમાં ફરવાનો ખૂબ જ શોખ છે આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તા પર મેં કરેલી મોટર યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ તો ગૌરવ શું કરે છે કહે છે કે તેણે કરેલી સૌથી દુનિયામાં સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તા પર કરેલી મોટર યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ એવું ગૌરવ કહે છે તો આપણે જોઈએ હવે ગૌરવની પૂર્વ તૈયારી મારી યાત્રા લગભગ બે મહિનાની હતી જે દુનિયાના સૌથી ઊંચા રસ્તા પરની જે યાત્રા યાત્રા હતી એ લગભગ કેટલા મહિનાની હતી તો બે મહિનાની હતી એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો તો બે મહિના માટે સામાન લઈ જવું પડે તે પણ મોટર પર બાંધીને આપણે અહીં જોઈ શકીએ છીએ કે મોટર પર બાંધેલો સામાન આપણે જોઈ શકીએ છીએ તો બે મહિના માટેનો સામાન લઈ જવો છે અને એ પણ મોટરસાઇકલ સાયકલ પર બાંધીને લઈ જવો છે મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યું તો સામાન બધો જતા લઈ જવાય ને તો અમુક અમુક સામાન વિચારી અમુક સામાન એકત્ર રહેવા માટે તંબુ પાઠરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી સુવાનો બિસ્તરો અને ગરમ કપડા અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ તો ગૌરવે કયો કયો સામાન લીધો મિત્રો તો રહેવા માટે ટંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી સુવાનો બિસ્તરો ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ લીધી આપણે અહીં અન્ડરલાઈન કરીએ મિત્રો કે ગૌરવે કયો કયો સામાન લીધો તો જોઈએ મિત્રો આપણે અહીં તો રહેવા માટે ટંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી ત્યારબાદ સૂવાનો બિસ્તરો ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ લીધી કારણ કે બે મહિના સુધીનો સમય છે તો એ સમય દરમિયાન વસ્તુઓ ખાવાની જે છે એ ખરાબ ન થાય એ પ્રમાણેની વસ્તુઓ લીધી આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા તો કેમેરો પણ લીધો અને સાથે સાથે પેટ્રોલ ભરવા માટે જે વધારાના કેન છે એ પણ લઈ લીધા હું મુંબઈથી નીકળ્યો મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો તો ગૌરવ શરૂઆત ક્યાંથી કરે છે તો મુંબઈથી નીકળે છે કે હું મુંબઈથી નીકળ્યો ત્યારબાદ મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થાય છે એ નાના 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 મોટા જે શહેરો હોય છે એમાંથી પસાર થઈ દિલ્હી પહોંચે છે એટલે કે મુંબઈથી દિલ્હી પહોંચે છે મુંબઈથી દિલ્હી સુધી એક હજાર ચારસો કિલોમીટર જેટલું અંતર કાપતા ત્રણ દિવસ લાગ્યા મિત્રો અહીં પ્રશ્ન પૂછાઈ શકે છે કે મુંબઈથી દિલ્હી જતા ગૌરવને કેટલું અંતર કાપવા પડ્યું અને કેટલો સમય લાગ્યો તો આપણે અહીં અંડરલાઈન કરીશું કે મુંબઈથી દિલ્હી સુધી એક હજાર ચારસો કિલોમીટર જેટલું અંતર કાપતા ત્રણ દિવસ લાગ્યા કેટલા દિવસ લાગ્યા ત્રણ દિવસ અને અંતર કેટલું એક હજાર ચારસો મને આશા હતી કે હું દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે પરંતુ દિલ્હીમાં પણ મુંબઈ જેવું જ હતું તો ગૌરવને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું નવું મુંબઈથી જોવા મળશે પરંતુ ત્યાં જઈને જુએ છે તો દિલ્હીમાં પણ એમને મુંબઈ જેવું જ લાગે છે આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો એક જ પ્રકારના ઘર સિમેન્ટ ઈંટો કાચ અને સ્ટીલથી બનેલા હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો તો મુંબઈમાં તેમણે જે ઘરો જોયા હતા કે સિમેન્ટના ઘરો ઈંટોના ઘરો કાચના ઘરો સ્ટીલના ઘરો તો એ જ પ્રકારના ઘરો એમને દિલ્હીમાં પણ જોવા મળ્યા તો જે ગૌરવ છે એ એની મુસાફરી આગળની તરફ વધાવે છે તો આવનારા દિવસ વિશે વિચારી હું

કે લાકડામાંથી બનેલા ઘરો ધારવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળશે એવું એણે પુસ્તકમાં વાંચ્યું હતું દિલ્હીથી ખૂટો સામાન ભરી હું આગળ વધ્યો તો જે સામાન ખૂટી રહ્યો હતો એ લઈ લીધો અને આગળ વધે છે સતત બે દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો તો બે દિવસ મુસાફરી કરે છે દિલ્હીથી અને ક્યાં પહોંચે છે તો મનાલી પહોંચે છે દિલ્હીથી મનાલી પહોંચે છે ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો તો આપણે મનાલીમાં જોઈએ તો ખૂબ જ ઠંડી અને શુદ્ધ હવા આપણને જોવા મળે છે તો એ પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી જે થાક છે ગૌરવને એ પણ ઉતરી જાય છે સાચું કહો તો મારી ખરી મુસાફરી હવે શરૂ થવાની હતી જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલા મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લડાખ છે લેહ સુધી જવાનું હતું તો હવે તેમણે મુસાફરી શરૂ થવાની હતી કે જમ્મુ કાશ્મીરના રાજ્યમાં કેટલા માર્ગો હતા અને એમાંથી પસાર થઈને જવાનું હતું હવે આપણે એના આધારે પ્રશ્નોના જવાબ આપીશું નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા કયા રાજ્યોમાંથી પસાર થવાય છે કે નકશામાં જોઈને કહેવાનું છે કે મુંબઈથી કાશ્મીર સુધી પસાર થતા આપણે કયા કયા રાજ્યોમાં જઈ છીએ પસાર થવાય છે એવો આપ્યો છે મિત્રો મિત્રો તો આપણે નકશામાં જોઈશું તો મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા મહારાષ્ટ્ર આવશે ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થવું પડે આપણે નકશો જોઈશું તો આપણને એવું જોવા મળશે આપણે અહીં લખીએ કે કયા કયા રાજ્યો તો મહારાષ્ટ્ર ગુજરાત ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ આગળ જોઈએ ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધવાના છે મિત્રો અને તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું તો મિત્રો આપણે જોઈએ તો ગૌરવજાની મુંબઈથી દિલ્હી ગયા ત્યારે મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના રાજ્યોમાંથી પસાર થયા તે રાજ્યોમાંની રાજધાની એટલે કે ત્રણ રાજ્યોમાંથી પસાર થઈ આપણે આગળ ચર્ચા કરી તો મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ આપણે યાદ રાખીશું મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે તો મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ ત્યારબાદ ગુજરાતની રાજધાની એટલે કે પાટનગર ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર ગાંધીનગર અને રાજસ્થાનનું પાટનગર છે જયપુર રાજસ્થાન નું પાટનગર આવશે જયપુર બરાબર છે મિત્રો કે જે ગૌરવ છે એ મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે ગુજરાતમાંથી પસાર થાય છે અને રાજસ્થાનમાંથી પસાર થાય છે તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે અને રાજસ્થાનની રાજધાની એટલે કે પાટનગર જયપુર છે આગળ જોઈએ તો મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે તો મનાલી એ એક પહાડી વિસ્તાર છે અને એ હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે મનાલી એ પહાડી વિસ્તાર છે કેવો વિસ્તાર છે પહાડી વિસ્તાર છે અને એ ક્યાં આવેલું છે તો હિમાચલ પ્રદેશમાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે તો આપણે આ રીતે અહીં ચર્ચાના આધારે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ તો અહીં જે પ્રશ્નો આપણે લખ્યા એ તમે તમારી પાઠ્યપુસ્તકમાં લખશો અથવા તો તમારી નોટબુકમાં લખશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો